ઓફ વડોદરા. પૂરની પરિસ્થિતિ બાદ હવે સરકાર દ્વારા પૂરગ્રસ્ત લોકોને આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. સરકાર તરફથી પૂર અસરગ્રસ્તોને આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કર્યા બાદ સરકાર દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય, કેસડોલ, ઘરવખરી તેમજ કપડાની સહાય ચૂકવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વડોદરા શહેરના 28,000 પરિવારોને કુલ 12 કરોડની સહાય કરવામાં આવી છે. હાલમાં પણ સ્લમ અને સોસાયટી વિસ્તારોમાં સર્વે ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારના નવા પરિપત્ર મુજબ લારી ગલ્લા ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીઝને પણ આર્થિક સહાય આપવાનું નક્કી કરાયું છે. શહેર પ્રાંત અધિકારીએ સહાય ચૂકવણી માટે સર્વેની ટીમ તૈયાર કરી 300થી વધુ કર્મચારીઓ વિસ્તારમાં ફરી સર્વે કરશે. બિલકુલ, પૂર ઉતરિયાની સાથે સરકારશ્રીના જીઆર મુજબ દરેક અસરગ્રસ્ત ઘરોને ઘરોમાં નુકસાન થયેલી ઘરવખરી, કપડાં સહાય અને કેશ ડોલ્સ માટે દરેક પરિવારને 2,500 રૂપિયા લેખે કપડાં સહાય, 2,500 રૂપિયા લેખે ઘરવખરી અને કુટુંબના સભ્યો પ્રમાણે 1,200 રૂપિયાથી લઈને 1,500 રૂપિયા એમ કુલ મળીને 6,200થી 6,700 સુધીની દરેક પરિવારને સહાય પેટે અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં સર્વે ચાલુ છે અને આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે લગભગ 28,000 પરિવારોને આ 6,200થી 6,500 લેખે સહાય મંજૂર કરવામાં આવી છે, જે પૈકી DBTના માધ્યમથી દરેક લાભાર્થીના અસરગ્રસ્તના બેંક એકાઉન્ટમાં આશરે 12 કરોડ જેવી ગ્રાન્ટ જમા થઈ ચૂકી છે અને બાકીના જે છેલ્લા 48 કલાકના સર્વે છે કે જેલની હાલમાં પ્રોસેસ ચાલુ છે એ પણ આવનારા 48 કલાકમાં એમના ખાતામાં પણ બાકીની જે છે એમ કુલ મળીને આશરે 20-22 કરોડ રૂપિયાની ઘરવખરી, કપડાં સહાય અને કેશ ડોલ્સની ચૂકવણી થઈ ચૂકી હશે. ત્યારબાદ હમણાં જે લેટેસ્ટ જીઆર આવ્યો છે સરકારશ્રીનો, એ સરકારશ્રીના જીઆર મુજબ દરેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય કે વાણિજ્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેવા વડોદરામાં પૂરગ્રસ્ત હોય એવા એકમોને અલગ અલગ પ્રકારની 40 સ્ક્વેર ફીટ સુધીની મર્યાદામાં કાચું દુકાનો, 40 સ્ક્વેર ફીટથી ઉપર કાચી દુકાનો, જેમના જીએસટી રિટર્ન 5 લાખની મર્યાદામાં હોય, જેમના જીએસટી રિટર્ન 5 લાખથી ઉપર હોય એવા તમામ પ્રકારના એકમોને આવરી અને ઉચ્ચક રોકડ સહાય 20,000 રૂપિયાથી લઈને 85,000 રૂપિયા સુધીની સહાય જાહેર કરવામાં આવી છે. તેના અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબના જોઈન્ટ સિગ્નેચરથી ટીમો બનાવવામાં આવી છે. એ ટીમો તાત્કાલિક ધોરણે આજથી ફિલ્ડ પર લાગી ચૂકી છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને સર્વે મુજબ અને જીઆરની જોગવાઈ મુજબ નાણાકીય ચૂકવણીની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે. દરેક ટીમો બનાવવામાં આવી છે, ટીમોમાં બેલેન્સ રાખવામાં આવ્યું છે. કોર્પોરેશનના કર્મચારીઓ છે, જીએસટી વિભાગના નાણાકીય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ છે, રેવન્યુ ટીમ અને જે છેલ્લી ફૂડ એન્ડ ડ્રગ્સ અને જે આઈટીઆઈ ટીમો છે કે જે છેલ્લા 10 દિવસથી ફિલ્ડમાં અત્યારે ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવે છે એ માણસોને પણ, અનુભવી માણસોને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જે કંઈ પણ પ્રાઇમા ફેશિયા અત્યારે સ્થળ પર એમને જે નુકસાન હશે, જે વિગતો હશે એ વિગતો અથવા દુકાનદારો કે એકમ ધારકો જે એના વિડીયો પુરાવા ફોટોગ્રાફી સ્વરૂપે કે વિડીયોગ્રાફી સ્વરૂપે જે પુરાવા રજૂ કરશે એ પુરાવાના આધારે ટીમ એસેસમેન્ટ કરી અને એનો અહેવાલ આપશે.